है महादेव तन्ना एजुकेशनल के होस्टल आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों आपने हिंदी नेविगेट के अंदर हिंदी पाठ्यपुस्तक माथी काव्य पाठ धमक धमक आता हाथी ते कविता विषय समझूती मेळवीशु। विद्यार्थी मित्रों कविता छे खूब ज सेम अने सरल छे, तमने गावानी पण खूब ज मजा आवशे। तमे जो एने गासो तो तमने तरत ज ते याद रही जशे। काव्य छे एमना कवि छे प्रयाग शुक्ल। प्रयाग शुक्ल नामना कवि सरस मजानुं हिंदी नी अंदर बाण काव्य छे लख्युं छे। काव्य नी अंदर हाथी विषेनुं वर्णन करवामां आव्युं छे। हाथी केवी रीते चाले छे, તેના ચાલવાથી કેવો અવાજ આવે છે, જાય છે ત્યારે કેવો અવાજ આવે છે અને આવે છે ત્યારે કેવો અવાજ આવે છે, પછી હાથીને સૂંઢ હોય છે। હાથી આપણે તમે જોયો છે, હાથી છે એ પ્રાણીઓમાંથી સૌથી મોટું વિશાળ પ્રાણી છે। તમે પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો સર્કસની અંદર હાથી જોયો હશે, તો હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે। હાથીને આગળ સૂંઢ હોય છે, જોઈ છે ને। હવે સૂંઢ છે એ પોતે સ્થિર રાખી શકતો નથી, એ હલાવી શકે છે, ઊંચી નીચી કરી શકે છે, એને ઘુમાવી શકે છે। તો આ બધી વસ્તુનું વર્ણન તમને આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે હિન્દી પાઠ્યપુસ્તક ખોલો, તેની અંદર પેજ નંબર 24 ઉપર જુઓ, ધમક ધમક આતા હાથી, એમનું ગુજરાતી છે ધમ ધમ કરતો આવે છે હાથી। ધમક ધમક શબ્દ છે એ હાથીના ચાલવાનો અવાજ એ શબ્દ છે, એટલે કે ધમક ધમક, હાથી જ્યારે ચાલે છે ત્યારે ધમ ધમ એવો અવાજ આવે છે। પ્રયાગ શુક્લ, હવે જુઓ તમને સૌથી પહેલા કવિનો પરિચય આપેલો છે। પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી પ્રયાગ શુક્લ દ્વારા રચિત ગઈ છે। આપકા જન્મ ઈસવીસન 1940 में कोलकाता में हुआ था। साहित्य की विविध क्रियाओं पर विद्याओं पर सशक्त रूप से लेखनी चलाई है। बच्चों के लिए आपने बहुत उल्लेखनीय रचनाएं लिखी है। तमने सबसे पहला जो कवि छे प्रयाग शुक्ल एमनो परिचय आपेलो छे। आपके एक काव्य संग्रह सॉरी आपके नौ काव्य संग्रह, 5 लघु कथा संग्रह, 3 उपन्यास, 9 कला पुस्तक, सत्यजीत रे पर एक पुस्तक प्रकाशित है। इसके अतिरिक्त पत्रिका का संपादन भी किया है। हवे नीचे काव्य आपेलू छे, जुओ सामे चित्र पण आपेलू छे। हवे काव्य मां जोईए आपणे, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, એટલે કે ધમ ધમ કરતો આવે છે હાથી, ધમ ધમ કરતો જાય છે હાથી। આતા એટલે આવું અને જતા એટલે જવું, ધમ ધમ કરતો આવે છે હાથી, ધમ ધમ કરતો જાય છે હાથી। અપની સૂંઢ ઉઠાતા હાથી, વિદ્યાર્થી મિત્રો અપની એટલે પોતાની, હાથી છે પોતાની સૂંઢ, હિન્દીમાં સૂંઢ શબ્દ લખાય છે અને ગુજરાતીમાં આપણે એને સૂંઢ કહીએ છીએ। હાથી છે પોતાની સૂંઢને ઉઠાતા એટલે ઊંચી કરી, હાથી પોતાની સૂંઢને ઊંચી કરે છે। અપની સૂંઢ ગિરાતા હાથી, હાથી પોતાની સૂંઢને ગિરાતા એટલે કે નીચી અથવા તો નીચે, હાથી પોતાની સૂંઢને નીચે પણ કરી શકે છે। અપની સૂંઢ ગિલાતા હાથી, હાથી છે પોતાની સૂંઢને હલાવી પણ શકે છે। અપની સૂંઢ ઘુમાતા હાથી, હાથી છે પોતાની સૂંઢને ઘુમાવે પણ છે। ફરીથી જુઓ, અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી, તો કે હાથી પોતાની સૂંઢને ઊંચી કરે છે, હાથી પોતાના સૂંઢને નીચી કરે છે, હાથી પોતાના સૂંઢને હલાવે છે અને હાથી પોતાના સૂંઢને ઘુમાવે છે। ધમક ધમક
पानी भरे अने पछी एस मुंड ऊंची करे अने પોતાની ઉપર જ તે પાણી છે નાખે છે એટલે આવી રીતે હાથી છે સ્નાન કરે છે જબ પાણી મે જાતા હાથી ભરભર સુંડ નહાતા હાથી હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે તે પોતાની સુંડમાં પાણી ભરી ભરીને નહાય છે કિતને કેને ખાતા હાથી યહ તો નહીં બતાતા હાથી હાથીને જો સૌથી વધારે જે ભોજન ભાવતું હોય તો કેળા તેને ખૂબ જ કેળા ભાવે છે તે કેટલા કેળા ખાય છે તે કોઈને બતાવતો નથી તે કેટલા કેળા ખાય છે તે આ કોઈને બતાવતો નથી કિતને એટલે કેટલા કેળે એટલે કેળાઓ ખાતા એટલે ખાય છે અને હાથી એટલે હાથી તે કેટલા કેળા ખાય છે યહ તો આ તો યહ એટલે આ તો એટલે તો નહીં એટલે નહીં બતાતા એટલે બતાવતો નથી તે કેટલા કેળા ખાય છે તે કોઈને બતાવતો નથી ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી ધમ ધમ કરતો આવે છે હાથી ધમ ધમ કરતો જાય છે હાથી તો વિદ્યાર્થી મિત્રો અહીં કાવ્ય છે એ પૂર્ણ થઈ છે ફરીથી આપણે કાવ્યને જોઈએ તો ફરીથી તમારું ધ્યાન પાઠ્યપુસ્તકમાં ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી अपनी सूंड उठाता हाथी अपनी सूंड गिराता हाथी अपनी सूंड हिलाता हाथी अपनी सूंड घुमाता हाथी धम्मक धम्मक आता हाथी धम्मक धम्मक जाता हाथी जब पानी में जाता हाथी भर भर सूंड नहाता हाथी कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी धम्मक धम्मक आता हाथी धम्मक धम्मक जाता हाथी फरीथी एमु भाषांतर जोइए धम्मक धम्मक करतो आवे छे हाथी धम्मक धम्मक करतो जाय छे हाथी हाथी પોતાની સૂંઢને ઊંચી કરે છે હાથી પોતાની સૂંઢને નીચી કરે છે હાથી પોતાની સૂંઢને હલાવે છે હાથી પોતાની સૂંઢને ઘુમાવે છે ધમ ધમ કરતો આવે છે હાથી ધમ ધમ કરતો જાય છે હાથી હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને નહાય છે તે કેટલા કેળા ખાય છે આ કોઈને બતાવતો નથી ધમક ધમક આવે છે હાથી ધમક ધમક જાય છે હાથી તો વિદ્યાર્થી મિત્રો તમારે આ કાવ્ય સરસ ગાઈને મોઢે કંઠસ્થ કરવાનું રહે છે જો એક્ઝામ ની અંદર કે ટેસ્ટ ની અંદર કાવ્ય પંક્તિ આમાંથી પૂછાય તો તમને જો ગાન કરતા આવડતું હશે તો તમે લખી શકશો અને હા વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય છે તમે અભિનય સાથે પણ ગાઈને રજૂ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ કાવ્ય સરસ રીતે સમજાઈ ગયું હશે એનું ભાષાંતર પણ તમને આવડી ગયું હશે હવે જુઓ શબ્દાર્થ નિયતક ધમક ધમક શબ્દ છે એટલે કે જોશ તેજ હાથી જ્યારે ચાલતો હોય ત્યારે એકદમ જોશથી ચાલતો હોય પૂરા તેજથી ચાલતો હોય જ્યારે એ ચાલતો હોય ત્યારે એનો અવાજ હોય તે એ અવાજ છે ધમક ધમક એના ચાલવાનો અવાજ પછી પાણી જ્યારે તે પાણીમાં જાય છે ત્યારે પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને નહાય છે અને સૂંઢ ઊંચી કરી અને બધું પાણી છે પોતાની ઉપર નાખે છે પાણીના સમાનાર્થી શબ્દ છે જળ નીર અને શરીર પછી છે હાથી હાથીને હિન્દીમાં ગજ પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તમે સર્કસની અંદર હાથી જોયો હશે તેમનો ખેલ બતાવવામાં આવે છે પછી પ્રાણી સંગ્રહાલયમાં તમે હાથી જોયો હશે હાથી છે એ ઘણી રીતે ઉપયોગી છે તો કે લાકડા ઉપર જંગલની અંદર જે મજબૂત લાકડા હોય એ ઉપાડવાનું કામ હાથી કરે છે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ છે એ હાથીની અંબાડી પર સવારી થઈને આવતા યુદ્ધની અંદર પણ હાથીનો ઉપયોગ થતો એટલે હાથીને હિન્દીમાં ગજ પણ કહેવામાં આવે છે હાથી છે એ શાકાહારી પ્રાણી છે તેને કેળા કેળાઓ ખૂબ જ ભાવે છે હાથીને તમે જેટલું આપો એટલું બધું જ ખાઈ જાય છે કહેવત છે ને કે કીડીને કણ અને હાથીને મણ એટલે તમે જાજું બધું મળે મણ ક્યારે થાય તો કે 20 કિલો એક મણ થાય એટલું બધું આપો તો પણ એ ખાઈ જાય છે અને હાથીને છે ને કેળાઓ ખૂબ જ ભાવે છે તે કેટલા કેળા ખાય છે તે કોઈને બતાવતો નથી પછી જો અભ્યાસની અંદર તમને કવિતાના અભિનય કે સાત ગાન કીજે આગળ જે રીતે આપણે કાવ્યને કહ્યું એ રીતે તમારે અભિનય સાથે
અને બંધસ્થ કરવાનો રહેશે. હવે પ્રશ્ન 2 જુઓ, સૂચના કે અનુસાર અભિનય કી છે? તમને સૂચના આપેલી છે રોના, તો તમે કઈ રીતે રો? એટલે ખાલી અભિનય કરવાનો છે, સાચે રોવાનું નથી. પછી હસના, તમે કઈ રીતે હસો છો એ રીતે અભિનય કરવાનું. ફટાકે ફોડના, તો કે દિવાળીમાં તમે કઈ રીતે ફટાકડા ફોડો છો ને એનો અવાજ કઈ રીતે આવે તે અભિનય કરવાનું રહેશે. કપડે ધોના, જ્યારે તમારા મમ્મી કપડા ધોવે છે તો કઈ રીતે કપડા ધોવે છે, તો આ બધી વસ્તુ છે એ અભિનય સાથે તમારે કરવાની રહેશે. પછી જુઓ, પઢીએ પર સમજીએ, તમને વિરોધી શબ્દ આપેલા છે ઉઠાના. ઉઠાના એટલે કે ઊંચું કરવું, તો ગીરાના એની સામે શું આવશે? ગીરાના એટલે કે નીચું કરવું. પછી આના, આના એટલે આવું, અને જાના એટલે જવું. છોટા એટલે નાનું, અને બડા એટલે મોટું. ઊંચા અને નીચા. પછી પકડના, તો છોડના. આ જે વિરોધી શબ્દ છે એ તમારે પાકા કરવાના રહેશે. હવે પાછળ જુઓ, બ ઉપર દિયે દિયે વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાવીએ. હવે આગળ આપણે જે વિલોમ શબ્દ, વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ જોયા, એનું વાક્ય તમારે બનાવવાનું રહેશે, એ આપણે સ્વાધ્યાય પોથીની અંદર આપણે જોઈશું. પછી જુઓ પ્રશ્ન 4, ચિત્ર કે આધાર પર કહાની કહી. હવે તમને ચાર ચિત્ર આપેલું છે, જુઓ છે એ ચાર ચિત્રની ઉપર આપણે વાર્તા, કહાની એટલે વાર્તા છે બનાવવાની રહેશે. જુઓ આ જે વાર્તા છે બન્યા છે તે તમારે પાઠ 3જાની અંદર આ પાઠ હતો, શેર ઓર ખરગોશ. હવે ગુજરાતીમાં આપણે જોઈએ તો કે પહેલા ચિત્રમાં તમને શું જોવા મળે છે, તો કે એક જંગલ હોય છે. જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. હવે એમાં જંગલનો રાજા કોણ હોય છે? સિંહ. હવે સિંહ છે એ પોતાના મરજી અનુસાર દરેક પ્રાણીનો શિકાર કરતો, એટલે આમ દરરોજ એક એક પ્રાણીનો પોતે શિકાર કરતો પોતાના મરજી અનુસાર. અને એકવાર જંગલના જે બીજા પ્રાણીઓ છે એને સભા ભરાવી, અને સભામાં શું કહ્યું જંગલના રાજા સિંહને, કે અમે કે દરરોજ તમારી પાસે એક એક પ્રાણી અમે આવશું, એટલે તમારે શિકાર કરવા ક્યાંય જવું પડશે નહીં. એટલે સિંહ શું કહે છે, કઈ વાંધો નહીં, એટલે જેમ ક્રમ અનુસાર જે જે પ્રાણીનો વારો આવતો ગયો તેમ તે સિંહ પાસે શિકાર માટે જાય. હવે એક દિવસ એવું બને છે સસલાનો વારો આવ્યો. હવે સસલું છે એ થોડું બુદ્ધિશાળી હોય છે, એટલે પોતાની બુદ્ધિથી કામ કરે. હવે સસલું છે એ થોડુંક મોડું પહોંચે છે, અને આ બાજુ સિંહ છે એ ખૂબ ગુસ્સામાં હોય છે, કેમ કે એને ખૂબ જ ભૂખ લાગી હોય છે. એટલે સસલું છે એ પોતાની બુદ્ધિથી કામ લે છે, એટલે પોતે ચાય અને મોડું પહોંચે છે. અને મોડું પહોંચવાનું કારણ સિંહ છે એને પૂછે છે કે કેમ આટલું બધું મોડું થયું. એટલે સસલું શું કહે છે કે મને કે તમારા જેવો આ જંગલમાં એક બીજો સિંહ મળી ગયો હતો, અને એ પોતે એમ કહેતો કે હું જંગલનો રાજા છું. હવે આ વાત સાંભળી પેલો સિંહ છે તો ગુસ્સામાં આવી અને કહે છે કે ચાલ મને કે બતાવ કે સિંહ ક્યાં રહે છે. એટલે આમ કહી સસલું છે એ સિંહને કુવા પાસે લઈ જાય છે, અને કહે છે કે મહારાજ આ કુવાની અંદર એ સિંહ રહે છે, અને પોતે એમ માને છે કે હું આ જંગલનો રાજા છું. એટલે સિંહ છે એ કુવા પાસે જાય છે, અને કુવાના કાંઠા ઉપર પોતે ડોકું કાઢે છે, એટલે કે ડોક્યું કરે છે. કુવાની અંદર પાણી ભરેલું હોય છે, એટલે પેલો મૂર્ખ સિંહ જેવું ડોકું કાઢે છે, એટલે પોતાનો પડછાયો છે પાણીની અંદર પડે છે. એટલે પેલો મૂર્ખ સિંહ છે એ પોતાના પડછાયને બીજો સિંહ માને છે, એટલે એમને મારવા માટે તે પાણીમાં કૂદકો મારે છે, અને સિંહ છે મૃત્યુ પામે છે. આમ સસલું તો બચી ગયું, પણ બીજા જંગલના પ્રાણીઓ છે એ પણ બચી ગયા. આ રીતે સસલાએ પોતાની બુદ્ધિથી કામ કર્યું, તો પોતાનો તો જીવ બચ્યો પણ બીજા નિર્દોષ પ્રાણીઓ છે એનો પણ જીવ બચ્યો. વિદ્યાર્થી મિત્રો, આ જે વાર્તા છે હિન્દીની અંદર તમને તમારી સ્વાધ્યાય પોથીની અંદર આપેલી છે, એ તમારે વાંચવાની રહેશે. હવે જુઓ સામે સ્વાધ્યાયની અંદર તમને પ્રશ્ન પૂછ્યા છે, આપણે જે આગળ કાવ્ય સંજય એના આધારે કે હાથી કિસ તરહ આતા હૈ, હાથી જ્યારે આવે છે તો કઈ રીતે આવે છે, તો કે હાથી ધમક ધમક કરતા આતા હૈ. પછી બીજો પ્રશ્ન છે, નહાને કે લીએ હાથી સ્નાન મેં ક્યાં કરતા હૈ, જ્યારે પોતાને પોતાને નહાવું હોય એટલે કે સ્નાન કરવું હોય ત્યારે હાથી સ્નાન
हमारे ते काव्य नु कंठस्थ એટલે કે ગાન કરવાનું રહેશે કાવ્ય પાકું કરવાનું રહેશે અને જે સ્વાધ્યાય આપણે લખે એના પ્રશ્ન જવાબ છે તૈયારી કરવાના રહેશે થેન્ક